તારીખે વર્ષની પહેલી સોમવતી અમાસ પાંચ ઉપાયો અપાવશે. પિતૃદોષમાંથી મુક્તિ વધશે, ધન સંપત્તિ. વર્ષની પ્રથમ સોમવતી અમાસ 8 એપ્રિલે છે. સોમવતી અમાસ પર સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે, પરંતુ તે અવસર પર પોતાના ક્રોધિત પૂર્વજોને પ્રસન્ન કરવાનો અવસર પણ છે. ચાલો જાણીએ સોમવતી અમાસ પર પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાયો અંગે. આ વર્ષે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની અમાસની તિથિ સોમવારના દિવસે પડી રહી છે, એટલા માટે આ દિવસે સોમવતી અમાસ છે. વર્ષની પહેલી સોમવતી અમાસ 8 એપ્રિલમાં છે. સોમવતી અમાસ પર સ્નાન, દાન અને પૂજાપાઠનું વિશેષ મહત્વ છે, પરંતુ આ અવસર પર પોતાના નારાજ પિતૃઓને ખુશ કરવાનો અવસર છે હોય છે. જે લોકોના પિતૃઓ નારાજ હોય છે એમને પિતૃદોષ લાગે છે, એમના જીવનમાં ઘણા સંકટ આવે છે અને એમની પ્રગતિ અટકી જાય છે. જાણીએ કે સોમવતી અમાસ પર પિતૃઓને ખુશ કરવા માટે કેવા ઉપાય કરવા. સોમવતી અમાસ 2024 મુહૂર્ત. સોમવતી અમાસ તિથિનો પ્રારંભ 8 એપ્રિલ સોમવાર સવારે 3:11 કલાકે, સોમવતી અમાસ તિથિની સમાપ્તિ 8 એપ્રિલ સોમવાર રાત્રે 11:50 વાગે. સોમવતી અમાસ પર સ્નાનનો સમય સવારે 4:32 બ્રહ્મ મુહૂર્ત. સોમવતી અમાસ પર ક્રોધિત પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાયો. સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કરો, તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો. તર્પણમાં કાલા તલ, સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો. તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી વંશ, ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. સોમવતી અમાસના અવસરે સ્નાન અને દાન કર્યા પછી પીપળના ઝાડમાં મૂળમાં પાણીથી સિંચન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્માદેવનો વાસ છે. જો તમે પીપળના વૃક્ષની સેવા અને પૂજા કરશો તો તમારા પૂર્વજોને લાભ થશે, તેમના દુઃખનો અંત આવશે અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકશે. સોમવતી અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ, પરંતુ આ દિવસે પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તેમના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરો. ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો. તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે. સોમવતી અમાસ પર ભગવાન શિવને બિલીપત્ર ચડાવો અને શિવલિંગનો જલાભિષેક કરો. વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો. આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.